જિલ્લાની બનાસ બેંક ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો. સુઈગામ અને ભાભણના ઉમેદવારોની બનાસ બેંકની ચૂંટણીના નીતિ નિયમોને લઈ નારાજગી. સરહદી સુઈગામના ઉમેદવારોએ ચૂંટણી અધિકારી નાયબ કલેક્ટર પાલનપુરને લેખિત રજૂઆત કરી. બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી બનાસ બેંકની ચૂંટણીને લઈ સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે, ત્યારે સુઈગામના ઉમેદવારે નાયબ કલેક્ટર ચૂંટણી અધિકારી પાલનપુરને રજૂઆત કરી છે કે ગુપ્ત મતદાન થાય અને મતદાનના દિવસે જ મતગણતરી કરવામાં આવે. સાથે સાથે 2015-16 બનાસ ડેરીની ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાનું પણ રજૂઆત કરી હતી. બનાસકાંઠામાં બનાસ બેંકની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ ચૂંટણી લડી રહ્યું છે. બનાસ બેંકની ચૂંટણીમાં 9 બેઠકો પર ચૂંટણી થનાર છે, જેમાં મોટે ભાગે ભાજપના ઉમેદવારો ભાજપ સામે છે. જોકે આ ઉમેદવારોનો અસંતોષ બહાર આવ્યો છે અને ભાભર અને સુઈગામના ઉમેદવારોએ ચૂંટણી અધિકારી નાયબ કલેક્ટર પાલનપુરને રજૂઆત કરીને બનાસ બેંકની ચૂંટણીમાં ગુપ્ત મતદાન થાય અને મતદાનના દિવસે જ મતગણતરી થાય તેવી રજૂઆત કરેલી છે. સુઈગામ અને ભાભરના બનાસ બેંકની ચૂંટણીના ઉમેદવારોએ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. વર્ષ 2015-16 બનાસ ડેરીની ચૂંટણી યોજાઈ હતી અને તેમાં ગેરરીતિઓ અને ખોટી ચૂંટણી કરીને જીત મેળવી હોવાની પણ લેખિત રજૂઆત કરી હતી. ત્યારે બનાસ બેંકની ચૂંટણીમાં પણ પુનરાવર્તન ન થાય જેને લઈ ગુપ્ત મતદાન કરવાની રજૂઆત કરી હતી. બ્યુરો રિપોર્ટ, જીતેન્દ્રસિંહ ઝાલા, લોક સામના ન્યૂઝ, બનાસકાંઠા. સૌ પ્રથમ તમામ મારી સુઈગામ તાલુકાની જનતા અને જિલ્લાના સર્વે પ્રજાજનોને દિવાળીના ખૂબ રામ રામ. આમાં એવો વિગત છે કે મારા પિતા આ 4th ચૂંટણી લડી રહ્યા છે. એક વખત એપીએમસીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી, જીત્યા હતા. એક વખત બનાસ ડેરીની ચૂંટણી લડ્યા હતા 2012 બાજુ એમાં જીત્યા હતા. એક વખત 2017 ઉમેદવારી કરી હતી, એમાં 2 મતથી હાર્યા હતા. એટલે સામેના ઉમેદવારને 50 વોટ આવ્યા, અમારે 48 આવ્યા, આવી વાત હતી. અને એમાં પણ હું પોતે સાક્ષી હતો કે ખરેખર આની અંદર કોઈ શિક્ષકો પ્રિસાઇડિંગ અધિકારી હોતા નથી કે રાખી શકાતા નથી, કારણ કે અગાઉની બધી ચૂંટણીઓ અમે જોયેલી હતી. એટલે અમારા તાલુકાના એક બહુ મોટા રાજકીય નેતાના સગા ભાઈ પ્રિસાઇડિંગ અધિકારી હતા. ચલો હતા તો બરાબર છે, સરકારનો વિષય છે, કચેરીનો વિષય છે, પણ એવું તો ક્યારેય ન બની શકે કે થરાદની ગાડી વાવ આવે મત પેટી લેવા, થરાદથી વાવ આવી પેટી લેવા, થરાદનો પેલો પ્રિસાઇડિંગ અધિકારી ક્યાંથી નીકળી ગયા, પછી વાવની પેટી લઈ તુફાન ગાડીને પ્રાઇવેટ ગાડી. આજે તમે ત્યાં ચેક કરાવી શકો છો કે સરકારી ગાડીનો આદેશ નહોતો, જે તે સમયનો હું એની પાછળ ગયો હતો. એ ગાડી વાવથી પાછી ભાભરની પેટી લેવા ગઈ, તો પહેલાં મારા બાપા લડ્યા ત્યારે તો અખાણી સાહેબ હતા, કોઈ રિટાયર થયા છે, એ ખુદ નાયબ.